સમાચારમાં આગળ વાત જૂનાગઢની જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે રખડતા ઢોરના હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે શિંગડા ભરાવી રાહદારીને રોડ પર પટક્યો ઢોરે રાહદારીને પગથી એક મિનિટ સુધી ખૂંદી નાખ્યો શહેરના રહેવાસી સંજયભાઈ મકવાણા ખાડિયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક રખડતા ઢોરે તેમની પર હુમલો કર્યો પહેલા શિંગડા ભરાવી સંજયભાઈને રોડ પર પટકી દીધા હતા અને બાદમાં એક મિનિટ સુધી પગથી ઢોરે સંજયભાઈને ખૂંદી નાખ્યા હતા આ સમય આસપાસના લોકોએ તેમને છોડાવવા ભારે પ્રયાસ કર્યા પરંતુ વિફરેલા ઢોરે તેમને પગથી ખૂંદતો રહ્યો આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે તો બીજી તરફ વાત કરીએ દાહોદની દાહોદના કંબોઈ ગામમાં ભૂંડનો ત્રાસ વધ્યો છે ખેતરમાં કામ કરી રહેલા લોકો પર ભૂંડનો હુમલો સવારે ખેતી કામ કરતા છ લોકો પર ભૂંડનો હુમલો ભૂંડે ખેડૂતોના હાથ પગ પર બચકા ભર્યા હાલમાં ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે ભૂંડના ત્રાસથી સ્થાનિકો ઉઠ્યા છે ત્રાસના નિરાકરણની માંગ કરી રહ્યા છે નૃતસિંહ ધીતા અને એમને વધારે નુકસાન થયેલું છે અને જંગલ જાણ કરી કે હવે આને ગમે તે ઈલાજ કરો સવારમાં આવ્યું કાળ પર ટીપકાવાળું તકનો હુમલો કરે પછી પાડ દીધો પાડ દીધા પછી ઘરે અંગામાં તરતા અચાનક આવી ગયું ખેતરમાં પછી પછી ત્યારે ગમત કરી દીપડા બીજી તરફ વાત કરી ગીર સોમનાથની ગીર સોમનાથના મંડોર ગામમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે પંચાવન વર્ષીય આધેડ પર દીપડાનો હુમલો દીપડાના હુમલામાં આધેડ ઘાયલ થયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે દીપડાના હુમલાથી ગામમાં ભારે દહેશત જોવા મળી રહી છે ખેડૂતોને ખેતરમાં કામ કરવું પણ હવે મુશ્કેલ બન્યું છે તો વન વિભાગ તાકીદે દીપડાને પકડે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે અયોધ્યામાં સોળ જાન્યુઆરીથી શરૂ થયેલ પ્રાણપ્રિષ્ઠા અનુષ્ઠાનનો ગુરુવારે ત્રીજો દિવસ છે આજે ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિની સ્થાપના રામયંત્ર પર કરવામાં આવશે સત્તર જાન્યુઆરીએ ગર્ભગૃહમાં સ્થાપિત થનારી બસ્સો કિલો વજનની રામલલ્લાની નવી મૂર્તિને જન્મભૂમિ મંદિર પરિસરમાં લાવવામાં આવી હતી પ્રાણપ્રતિષ્ઠા માટે રામલલ્લાની મૂર્તિ મંદિર પરિસરમાં પહોંચી ગઈ છે ક્રેનની મદદથી મૂર્તિને રામલલ્લાની મૂર્તિને મંદિરમાં લઈ જવાઈ જ્યારે રામલલ્લાની પ્રતિકાત્મક રજત મૂર્તિનું મંદિર પરિસરમાં ભ્રમણ કરાવાયું રામલલ્લાની મૂર્તિનું વજન વધારે હોવાથી ચાંદીની મૂર્તિને પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવી હતી ચાંદીની આ મૂર્તિનું વજન દસ કિલો છે આજે રામલલ્લાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે જેને લઈને વહેલી સવારથી વિવિધ પૂજા અનુષ્ઠાન ચાલી રહ્યા છે મોટી સંખ્યામાં વિદ્વાનો રામ મંદિરની અંદર પૂજન વિધિ કરાવી રહ્યા છે મંદિરમાં હાલ મુખ્ય યજમાન સાથે બસ્સોથી વધુ લોકો છે જે પૂજા અનુષ્ઠાનમાં જોડાયા છે મૂર્તિ સ્થાપિત થયા બાદ આગામી ત્રણ દિવસ વિશેષ પૂજા અને અનુષ્ઠાન થશે જ્યારે બાવીસ જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે તો અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભક્તો પોતાની રામ ભક્તિ બતાવી રહ્યા છે ત્યારે વડોદરામાં મહિલા સ્કાય ડાઈવરે પોતાની અનોખી ભક્તિ બતાવી છે વડોદરાની અઠાવીસ વર્ષીય શ્વેતા પરમારે આકાશમાં તેરસો ફૂટની ઊંચાઈએ જય શ્રી રામ લખેલું બેનર ફરકાવ્યું હતું દેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને દર્શાવી હતી શ્વેતા પરમાર સ્કાય ડ્રાઇવિંગનું લાયસન્સ ધરાવતા ગુજરાતના પહેલા અને દેશના ચોથા મહિલા નાગરિક છે જે બસો સત્તાણું વખત આકાશી કુદકો મારી યુકયા છો અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અમદાવાદના છારોડી સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામીને આમંત્રણ મળ્યું છે અયોધ્યા જવા માટેનું સ્વામી માધવપ્રિયદાસજી તથા બાલકૃષ્ણદાસજીને આમંત્રણ આપવામાં આવ્યું છે આ સાથે બાવીસમી જાન્યુઆરીએ મેમનગર ગુરૂકુળ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં રાત્રિ દરમિયાન ભવ્ય દીપોત્સવ અને આતિશબાજી કરાશે આ કાર્યક્રમમાં ભક્તોને લાડુનું વિતરણ કરવામાં આવશે અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલાની જે મૂર્તિ છે આ તેની પ્રતિષ્ઠા કરાશે રાજ્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે ત્યારે સમગ્ર ભારત વર્ષ અને સમગ્ર વિશ્વમાંથી અનેક સાધુ સમાજના સંતો પણ તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના ત્યારે અમદાવાદના જે છારોડી અને મેમનગર ગુરુકુળ છે તેમના સ્વામીને પણ ખાસ આમંત્રણ અપાયું છે બાલકૃષ્ણ સ્વામી જોડાયા છે મારી સાથે જ માતાપ્રદેવ સ્વામીને પણ આ આમંત્રણ મળ્યું છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે બાલકૃષ્ણ સ્વામીજી ખાસ કરીને એક

સૌ કોઈની ઘણા વર્ષોની એક ઇંતિજારી હતી એક ઝંખના હતી આપણા કેટલાય સાધુ સંતો રામ ભક્તો જેની રામ જન્મભૂમિ સાથે લાગણીઓ જોડાયેલી હતી એમાં કેટલાય પોતાના બલિદાનો આપ્યા છે આપણે આ પળ અને આ સમયની રાહ જોઈ અને આપણે એ પળનો અમૂલ્ય લાભ લઈ એવી દરેક દેશવાસીઓને મારી ખાસ નમ્ર ભલામણ છે અને અપીલ છે અસ્તુ જય સ્વામિનારાયણ જય શિયામ તો લાગે છે કે આ દેશના સદભાગ્ય છે અયોધ્યા છે એટલે એ ઉત્તર પ્રદેશનું એક મોટું મહત્ત્વનું સ્થાન છે એટલે આ દેશને મોદી અને યોગી આ બંને જે મળ્યા છે એ દેશના બહુ મોટા સદભાગ્ય છે આ પ્રસંગે સમગ્ર વિશ્વમાંથી રામ ભક્તો એ આ દિવ્ય પ્રસંગનો લાભ લેવા માટે બધા આવશે તો ન્યુઝીન ગુજરાતી